વિસનગર તાલુકામાં આવેલું તરબ ગામમાં વાડીનાથ મહાદેવનું પાવનકારી સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે અહીં ભગવાન ભોળા શિવશંકરની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા રહેલી છે આ રબારી સમાજ ગુરુગાદી પણ માનવામાં આવે છે માત્ર રબારી સમાજ પરંતુ સનાતન ધર્મના તમામ વર્ગના અને સમાજના લોકોનું આસ્થાનું પરમધામ એટલે વાડીનાથના નવસો વર્ષ જૂનું આ વાડીનાથ મહાદેવ મંદિર સોમનાથ બાદ સૌથી મોટું મહાદેવ મંદિર છે સમગ્ર દેશભરમાં દેવ મહાદેવ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે પરંતુ ગુજરાતમાં એક એવું મંદિર પણ છે કે જ્યાં ભગવાન મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે આપ જોઈ શકો છો અત્યારે હું તરબ ગામમાં આવી ગઈ છું અને અહીં વાળીનાથ મહાદેવનું જે મંદિર છે ત્યાં દેવ મહાદેવ છે તે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે ખૂબ જ મનમોહક આ મૂર્તિ છે અને કહેવાય છે કે દુખિયાના જે દુઃખો હોય છે તે આ ભોળા શિવશંકર હરી લેતા હોય છે જો કે અહીં વાડીનાથ મહાદેવનો જે નવા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો છે તેમનામાં ભારે ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે આ મંદિરની વિશેષતા શું છે તેના વિશે વાત કરશે આપણી સાથે ગોવિંદભાઈ રબારી છે તેમની સાથે વાત કરીશું ગોવિંદભાઈ આ મંદિરની વિશેષતા શું અને તેનો ઇતિહાસ શું રહેલો છે શા માટે લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર એ નવસો વર્ષ જૂનું પુરાણું છે અહીંયા જંગલ હતું અને જંગલની અંદર અહીંયા ગામના એક રબારી ભક્ત ગાયો ચારવા માટે આવતા હતા ઘણી વખત તેઓ રાજસ્થાન પણ જતા હતા જેમ જેમ આ ગૌ ભક્તની ઉંમર વધતી ગઈ તેમ તેમ એને વિનંતી કરી કે હે ભગવાન હવે હું મારી ઉંમરના લીધે ત્યાં જઈ શકું તેમ નથી એટલે સપનામાં એમને એવો ભાસ થયો કે આ જંગલ છે જંગલની અંદર એની જગ્યા બતાવી અને જગ્યા બતાવીને ત્યાં કહ્યું કે ત્યાં ખોદકામ કરજે અને ત્યાં ધૂણો અને મૂર્તિ સ્વરૂપે સંક શંકર ભગવાનનું મૂર્તિ નીકળશે એટલે એમને એ ખોદકામ કરાવતો એક સરસ મજાનો જીવતો જાગતો ધૂણો નીકળ્યો અને આ વાળીનાથ ભગવાનની મૂર્તિ સ્વરૂપે મૂર્તિ નીકળી અને પછી તો માલધારી સમાજના લોકો આવતા જતાં એની આસ્થા વધતી ગઈ ધીરે ધીરે એની પ્રક પ્રગતિનો પંથ વિકાસ પામતો ગયો અને ત્યાં થશે એના આ કારણે આ રબારી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર બની ગયું પછી તો અહીંયા બાધા આખડીઓ માનતાઓ શરૂ થવા માંડી અને અન્ય લોકો પણ સાથે જોડાયા અને અન્ય લોકોના પણ દુઃખ અને નિવારણ માટે આ વારિદાસ ભગવાનના આશીર્વાદ એટલા બધા મશહૂર બન્યા કે તેનો પ્રચાર સમગ્ર ગુજરાતમાં લાગ્યો અને જેનો ઇતિહાસ અત્યારે જોઈ રહ્યા છો આ ભૂમિ એક પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિમાં મહંત તરીકે બડેગીરી બાપુ એ બાર વર્ષની ઉંમરે નાની ઉંમરે બિરાજમાન થયા હતા ધીરે ધીરે આ મંદિરની પ્રતિધિ એટલી વધતી ગઈ કે આ સ્થાન ઉપર પાંચ જીવિત સમાધિ છે જેમાં એક મુસ્લિમ મુસ્લિમભાઈનો પણ સમાવેશ થાય છે આના કારણે આનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે અને અત્યારે આ શિવાલયનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશમાંથી ચારે ચાર જ્યોતિર્લિંગના બાર જ્યોતિલંગ અને ચાર ધામની પવિત્ર યાત્રા કરીને જ્યારે શિવાલય પધાર્યું છે ત્યારે એનો મોટો ઉત્સવ બાવીસ તારીખના રોજ પ્રાણ પ્રતિષ્ઠા એની થવાની છે ત્યારે હજારો નહીં લાખો નહીં પણ અબજો માણસો અહીંયા આવવાના છે આ પ્રતિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રગતિ ફક્ત ગુજરાત રાજ્યમાં નહીં ફક્ત પણ સમગ્ર દેશ સમગ્ર વિશ્વ એની નોંધ લઈ રહ્યું છે એ મારા માટે આનંદની બાબત છે હાલના ગુરુ જયરામગીરી બાપુના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે ચાલી રહ્યો છે ગોવિંદભાઈ આપણે જ્યારે શિવલિંગ હોય છે ત્યારે ભોળા શિવશંકરને રીઝવવા માટે આપણે જળાભિષેક કરતા હોઈએ છીએ દૂધાભિષેક કરતા હોય છે પરંતુ ભગવાન મૂર્તિ સ્વરૂપે અહીંયા આગળ બિરાજમાન છે તો ભક્તો કેવી રીતે રીઝવતા હોય છે આ વાડીનાથ મહાદેવ અહીંયા ભક્તો એમની માનતા માની દે જાય શ્રદ્ધાથી કે હું ભગવાન અમુક વસ્તુ ચઢાવીશ માત્ર માને કે નાળિયેર છે થાળી છે સુખડી છે આવો પ્રસાદ ચઢાવી ઈચ્છા મુજબ ચઢાવે છે